કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્કમટેક્સ 4 રસ્તા પર કોંગ્રેસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ટીંગાટોળી કરીને જે નેતાઓ છે તેમની અટકાયત, કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ ધરણા થઈ રહ્યા હતા. તેને લઈને તેમના દ્વારા રસ્તો રોકવામાં આવ્યો હતો. રસ્તો રોકી રહેલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ સહિતના સિનિયર નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે. ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા સાથે વાત કરું છું. શું કહેશો મિતભાઈ? શા માટે ચપ્પો નહીં, ચપ્પો નહીં, ચપ્પો નહીં. અરે અરે ઓય, કોલર ના પકડો, આવજો, કોલર નહીં પકડવાનો. જે રીતે ભારત જોડો યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે, ક્યાંક ને ક્યાંક આ તાનાશાહ સરકાર, હિટલર શાહી સરકાર, મોદી સરકાર એનાથી ડરી ગઈ છે. અને એ ડર દેખાઈ રહ્યો છે કે કઈ રીતે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે, કઈ રીતે આ યાત્રા અટકાવી, એન કેને પ્રકારે કઈ રીતે રાહુલજીને અટકાવવા, આ ભારત જોડો યાત્રા અટકાવી, એના માટે સતત આપ જોઈ રહ્યો છો સરકારી મશીનરીનો દુરુપયોગ, સરકારી તંત્રનો દુરુપયોગ, પોલીસ કર્મચારીઓનો દુરુપયોગ જે રીતે થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી એના વિરોધમાં જન જન સુધી પહોંચશે. કોંગ્રેસ પાર્ટી એના વિરોધમાં આખા દેશમાં આંદોલન ચલાવશે. અને જે રીતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને નિષ્ફળ બનાવવા માટેના આ કાવતરા થઈ રહ્યો અને કોંગ્રેસ પ્રવક્તા દાવો કરી રહ્યા છે અને જે કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરી રહ્યા હતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કેમેરાપર્સન ભુખરાજ શર્મા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર મામલે શક્તિસિંહ ગોહિલે શું કીધું તે પણ સાંભળી લઈએ. વિભાગ દ્વારા કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આપણી સાથે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જોડા છે. બાપુ, શું કહેશો આ રીતે કયા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે? કારણ કે જેમ તે કોંગ્રેસના કાર્યકર્તાઓ ડોનેટ કર્યા છે કોંગ્રેસ માટે, શું એનાથી ડરી ગઈ છે ભાજપ? ભારતીય જનતા પાર્ટી જન સમર્થનથી ડરી ગઈ છે અને ધનના સહારે ચાલનારી પાર્ટી જનના સહારાથી ડરી છે. અને એટલા માટે અમારા જે એકાઉન્ટ છે એના ઉપર તાળાબંધી કરી છે. આ લોકતંત્ર ઉપરની તાળાબંધી છે. જનતા આ બધું જુએ છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, નાના વેપારીના પ્રશ્ન, આ મુદ્દા માટે અમે લડીએ છીએ ત્યારે આ તાળાબંધી એ ભાજપને મોંઘી પડશે. જનતા જનાર્દન વધારે આશીર્વાદ આપશે કોંગ્રેસને. શક્તિસિંહ પ્રમુખનું કહેવું છે કે જનતા સૌ કોઈ જોવે છે, કોંગ્રેસને જનનો મત છે અને આ કારણથી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવશે. કેમેરા પર્સન ભુખરાજ શર્મા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.